લોકસત્તાના વિશેષ સેગમેન્ટ ચટાકોમાં આપનું સ્વાગત છે. ચાઇનીઝ વાનગીઓ મોટા ભાગે તમામ લોકોને ભાવતી હોય છે, તો આજે અમે તમને શીખવાડીશું શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવાની રેસિપી. એના માટે પહેલા તો જોઈ લઈએ કે તમારે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂરત પડશે. તો શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે જોઈશે 3 કપ બાફેલો રાઈસ, 5 થી 6 ઝીણા કાપેલા લસણના ટુકડા, 1/2 કપ ગાજર, 1/2 કપ ફણસી, 1/2 કપ ઝીણું સમારેલું કેપ્સિકમ, 1/2 કપ લીલી ડુંગળી, 1/2 કપ કોબીજ, 1/2 ચમચી વિનેગર, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી શેઝવાન સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ, મીઠું અને તળવા માટે તેલ. તો હવે આપણે શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવાની શરૂઆત કરીએ. એના માટે પહેલાં તો આપણે એક બાઉલમાં પાણી ઉકાળીને તેમાં તેલ અને મીઠું નાખીને રાઈસને બાફી લઈશું અને રાઈસ બરાબર બફાઈ જાય પછી તેને એક બાઉલમાં કાઢીને ઠંડો થવા દઈશું. હવે આપણે એક પેન લઈ લઈશું જેમાં 4 ચમચી જેટલું તેલ નાખીને ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં ઝીણું સમારી રાખેલું લસણ નાખી દઈશું. ત્યાર પછી આમાં કોબીજ અને લીલી ડુંગળી પણ નાખી દઈશું. હવે 1 મિનિટ માટે તેને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું. ત્યાર પછી આમાં કેપ્સિકમ અને કોબીજ નાખી દઈશું. હવે આ બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં મીઠું, 1/2 ચમચી વિનેગર, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ અને 1 ચમચી શેઝવાન સોસ કે ચટણીને નાખી દઈશું અને બધું બરાબર રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આ બધું બરાબર રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાં ચપટીક જેટલો ફૂડ કલર નાખી દઈશું જેનાથી શેઝવાન ફ્રાઈડ રાઈસનો કલર બિલકુલ પરફેક્ટ આવે. જો કે ફૂડ કલર નાખવો એ ઓપ્શનલ છે, જરૂરી નથી કે તમારે કમ્પલસરી નાખવો જ. તો હવે આ બધું તૈયાર છે તો હવે આપણે આમાં બાફેલો રાઈસ નાખી દઈશું અને બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. થોડી વાર સુધી આને ફ્રાય કરીશું અને પછી 2-3 વાર ટોસ કરી લઈશું. ત્યાર પછી આમાં ઉપરથી લીલી ડુંગળી ભભરાવી દઈશું અને ફરીથી તેને ટોસ કરીશું અને બસ પછી ગેસને બંધ કરી લઈશું અને આપણો શેઝવાન ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર છે. જોવામાં તો એકદમ જ સરસ લાગી રહ્યો છે આ શેઝવાન ફ્રાઈડ રાઈસ અને તે ખાવામાં પણ બિલકુલ ટેસ્ટી હોય છે. શેઝવાન રાઈસને બનવામાં પણ બહુ ટાઈમ નથી લાગતો અને તેમાં ઘણા બધા વેજીટેબલ્સ હોય છે તો તે ઘણું હેલ્ધી પણ હોય છે. તો ચાલો હવે તમને ફટાફટ ફરી એકવાર સમજાવી દઈએ શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવાની રેસિપી. તો શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે તમારે જોઈશે 3 કપ બાફેલો રાઈસ, 5 થી 6 ઝીણા કાપેલા લસણના ટુકડા, 1/2 કપ ગાજર, 1/2 કપ ફણસી, 1/2 કપ ઝીણું સમારેલું કેપ્સિકમ, 1/2 કપ લીલી ડુંગળી, 1/2 કપ કોબીજ, 1/2 ચમચી વિનેગર, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી શેઝવાન સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ, મીઠું અને તળવા માટે તેલ. તો હવે શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે પહેલાં તો આપણે એક બાઉલમાં પાણી ઉકાળીને તેમાં તેલ અને મીઠું નાખીને રાઈસને બાફી લઈશું. રાઈસ બફાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢીને પછી ઠંડો કરી લઈશું. ત્યાર પછી એક પેનમાં આપણે 4 ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને પછી એમાં ઝીણું સમારી રાખેલું લસણ નાખી દઈશું. હવે આમાં કોબીજ અને લીલી ડુંગળી નાખીશું. 1 મિનિટ માટે તેને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું. ત્યાર પછી આમાં કેપ્સિકમ અને કોબીજ નાખી દઈશું. હવે આ બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અને તેમાં મીઠું નાખીશું. ત્યાર પછી તેમાં 1/2 ચમચી વિનેગર, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી રેડ ચીલી સોસ અને 1 ચમચી શેઝવાન સોસ નાખી દઈશું. હવે આ બધું બરાબર હલાવીને મિક્સ કરીશું અને ત્યાર પછી તેમાં ચપટીક જેટલો ફૂડ કલર નાખી દઈશું. જો કે ફૂડ કલર નાખવો એ ઓપ્શનલ છે, જો તમારે ના નાખવો હોય તો તમે ફૂડ કલર વગર પણ આ રાઈસ બનાવી શકો છો. તો હવે બધું બરાબર મિક્સ કરી લઈશું અને પછી આમાં બાફેલો રાઈસ નાખી દઈશું. હવે થોડી વાર સુધી બધું હલાવીને બરાબર મિક્સ થવા દઈશું અને ત્યાર પછી તેને 2-3 વાર ટોસ કરી લઈશું. હવે આની ઉપર લીલી ડુંગળી ઉપરથી ભભરાવીશું અને તેને ફરીથી હલાવીને ટોસ કરી લઈશું અને બસ આપણો ટેસ્ટી શેઝવાન ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર થઈ જશે. તો તમે પણ આ ઝડપથી બની જતી વાનગીને ઘરે બનાવવાનો ટ્રાય જરૂર કરજો. બીજી આ વિવિધ રેસિપીઓ સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.